અમેરિકામાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, જેમ આપણે અહીંયા સીબીઆઈ સંસ્થા છે, ત્યાંની જાસૂસી સંસ્થા છે એફબીઆઈ, એના ફાઉન્ડર ડિરેક્ટર હતા ઇડગર હોવર. 40 વર્ષ આ પદ ઉપર રહેલા, એટલે બહુ જ શક્તિશાળી પદ કહેવાયા. આખા અમેરિકામાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ પણ ગુનાખોરી હિંસાખોરી થાય તો પહેલો રિપોર્ટ એમના ટેબલ ઉપર આવે, અને એ રિપોર્ટને એ પ્રોસેસ કરીને અમેરિકાના પ્રેસિડેન્ટના ટેબલ ઉપર મૂકે, અને અમેરિકાના પ્રમુખને એ સંબંધી કોઈ જાહેર સ્ટેટમેન્ટ આપવાનું હોય તો શબ્દશ લખીને મોકલે પણ, અને સ્પષ્ટ લખે કે આમાં એક શબ્દ ઉમેરતા નહીં, એક શબ્દ કાઢતા નહીં, તો તમને તકલીફ પડશે, મને તકલીફ પડશે, કારણ કે વિવાદ ઉભો થઈ શકે. બહુ જ બાહોશ પણ બહુ જ સેન્સિટિવ પોસ્ટ કહેવાયા. એ પોતે 40 વર્ષની કારકિર્દી પછી રિટાયર થતા હતા ત્યારે એમની ફેરવેલ સેરેમનીમાં, એટલે વિદાય સમારંભમાં, 300-500 બહુ પ્રતિષ્ઠિત અમેરિકાના લોકો હાજર હતા. ઘણા બધાએ પોતાની સ્મૃતિઓ ઇડગર હુવર સાથેની મંચ ઉપરથી 1-2 મિનિટમાં રજૂઆત કરી. પછી ઇડગર હુવરને પોતાને વિનંતી કરવામાં આવી એમને કે તમે કંઈક બોલો. વિદાય સમારંભ હતા, પોતે થોડા લાગણીવશ થઈ ગયા, પણ 3 મિનિટ બોલ્યા, પણ અદભુત બોલ્યા. એકે મેં 40 વર્ષ સુધી હિંસા અને ગુનાખોરી સાથે કામ કર્યું છે, એના મૂળભૂત કારણો શું છે એના સંશોધન માટે ખૂબ સમય આપ્યો છે. હિંસા અને ગુનાખોરી થાય એના પરિણામો શું આવે એ સંબંધી પણ ઘણા બધી સંશોધનો બધા મેં કર્યા છે. એ 40 વર્ષમાં છેલ્લા 35 વર્ષ મેં ચાઇલ્ડ અને ટીનેજ ક્રાઇમ ઉપર કામ કર્યું છે, કે બાળકો અને તરુણો એ કેમ હિંસા તરફ પ્રેરાય છે. તમે ન્યૂઝપેપરમાં વાંચતા હશો કે દર 2-3 મહિને અમેરિકામાં કોઈ સ્કૂલમાં 12-15-18 વર્ષના કોઈ બાળક કે કોઈ તરુણ યુવાન એ બંદૂક લઈને સ્કૂલે ગયો હોય અને ટીચરને 2-5-10-15 છોકરા મારી નાખે. અમેરિકામાં તો ગાંડ પણ કોકને કોકને ઉપડતું જ હોય છે. આ ગઈકાલે નહોતું એક જણ ઉપડ્યું, તો વાંચ્યું હશે અમેરિકામાં વર્જિનિયામાં ગવર્મેન્ટ ઓફિસમાં એક જણ કંઈક વાંધો પડી ગયો, ઘરેથી ગન લઈ ગયા અને 12 જણા મારી નાખ્યા ઓફિસમાં. હવે ઇડગર હોવારે કીધું કે મેં છેલ્લા 15 વર્ષ તો બાળકો અને તરુણો કેમ હિંસા તરફ પ્રેરાય છે, કેવા પ્રકારની હિંસા કરે છે, શું કારણ હોય છે, અને હિંસા કરી બેસે પછી એ બાળકોનું જે રિહેબિલિટેશન પુનર્વસન વ્યવસ્થિત કરવું એની માટેના પુનર્વસનના કાર્યક્રમો, 2 અઠવાડિયાના 2 અઠવાડિયાના 6 મહિના સુધીના પુનર્વસન માટેના કેન્દ્રો એટલે રિહેબિલિટેશન સેન્ટર્સ મેં ડિઝાઇન કર્યા. ખૂબ કામ અને સંશોધન કર્યું આપણે. આ બધી વાત કરીને ઇડગર હુવર બોલ્યા કે એની પરથી હું એક તારણ ઉપર આવ્યો છું. એમ કહીને એમને સભાજનોને પ્રશ્ન પૂછ્યો કે તમારે હિંસા રહિત ગુનાખોરી રહિતનું વિશ્વ જોઈએ છે? હા કે ના? હિંસા રહિત અને ગુનાખોરી રહિત વિશ્વ જોઈએ છે? હા કે ના? બધાએ તમારી જેમ હા પાડી. એટલે ઇડગર હુવર બોલ્યા કે જો હિંસા રહિત અને ગુનાખોરી રહિતનું વિશ્વ જોઈતું હોય તો મારો 40 વર્ષનો એફબીઆઈના ડિરેક્ટર તરીકેનો અનુભવ સ્પષ્ટ એક વાત કહે છે. અને બહુ જ અદ્ભુત એમણે ઉપદેશ સંદેશ આપ્યો. એ પોતે બોલ્યા, એમણે કહ્યું કે જે બાળકને તમે નાનપણથી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા કેળવાવીને ભગવાનના નિયમ પાળવાનો આગ્રહ રાખશો અને એને પાળતો કરશો અને ભગવાનના નિયમ પ્રત્યે એને પ્રેમ કરાવશો, એ બાળકને મોટા થઈને સમાજના કાયદા પાળવામાં તકલીફ નહીં પડે, માટે નાનપણથી તમે તમારા સંતાનોને ભગવાનમાં શ્રદ્ધા કેળવાઓ. આ વાત સાચી અને હકીકત છે. આ ઇડગર હુવર એમના અનુભવ પરથી કહ્યું. આ જ વાત મેં તમને સત્શાસ્ત્રોમાંથી કે અમે સંતોએ કહેલી હોય તમે માનો કે અમારે તો આ જ કેવું છે, અમે આની માટે છીએ, અમારો આ ક્ષેત્ર જ અમે કહીએ ને. પણ ઇડગર હુવર બોલ્યા. આવા તો કેટલાય પ્રતિષ્ઠિત મહાનુભાવો જુદા જુદા ક્ષેત્રોના એ પોતાના ક્ષેત્રોમાં પ્રગતિ અથવા સ્થિરતા માટે ભગવાનમાં શ્રદ્ધા હોવી જરૂરી છે એ શીખવાડે છે. તમામ મેનેજમેન્ટ ગુરુ, તમામ હેલ્થ ગુરુઝ, તમામ સોશિયલ રિલેશનશિપ ગુરુ બધા કહે છે. એટલે વાત હવે નકારી શકાય એમ છે જ નહીં. તો હિંસા રહિત ને ગુનાખોરી રહિતનું વિશ્વ એટલે સંપૂર્ણ ચારિત્રવાન વિશ્વ, એટલે કે આ સમગ્ર વિશ્વ એ સુખનું ઘર છે, તે ભગવાનમાં શ્રદ્ધાથી થાય છે તો ચારિત્ર છે, સુખનું ઘર છે,
એ ચારિત્ર એટલે આ પાંચ વાત પ્રમુખ સ્વામી મહારાજે આપણને સમજાવી કે સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું, પવિત્ર જીવન એટલે વ્યસન મુક્તિ થી માંડીને વિષય મુક્તિ સુધી, પોતાના પોતાના વ્યવસાયમાં પ્રામાણિક નૈતિક પુરુષાર્થ કરવો, પોતાના પરિવારની જવાબદારી પૂર્વક જાળવણી અને સંભાળ રાખવા, ચોથી વાત સારા સદગુણો જીવનમાં કેળવવાનો પ્રયત્ન કરવો, અને પાંચમી વાત ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ રાખવા, જે તમામ સદગુણોની જનેતા છે. તો આ પાંચ વાત એ ચારિત્ર છે. આ પાંચ વાત આપણે દ્રઢ કરવાનો પ્રયત્ન કરીએ, આપણું વ્યક્તિત્વ જુદા પ્રકારનું થઈ જાય, સમાજમાં આપણો સ્વીકાર પણ જુદા પ્રકારનો થઈ જાય, આપણી બુદ્ધિ કે આવડતથી આપણે જે કાર્ય કરતા હોય એના કરતા ચારિત્ર યુક્ત બુદ્ધિ અને ચારિત્ર યુક્ત આવડત હોય એનાથી વિશેષ કાર્ય થાય છે, સમાજને પણ મોટો લાભ થાય છે, દેશને અને વિશ્વને પણ બહુ જ મોટો લાભ થાય છે, અને આપણા વ્યક્તિગત જીવનમાં પણ આપણને સુખ શાંતિ અને આનંદ હંમેશા રહે છે. તો આવું ચારિત્ર દ્રઢ કરવાનું બળ આપણને સૌને રહે એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.